નમસ્કાર. ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે શુક્રવારનો દિવસ છે ત્યારે આજના દિવસનો પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે. તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આશુતોષજી, કાર્યક્રમમાં શરૂઆત થઈ ગઈ છે, હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણા ઋતુવસ્યામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ. મિત્ર, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ, તો આજે તારીખ થઈ રહી છે 1 માર્ચ 2024, આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની છે મહાવદ છઠ. આજનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર. આજનો યોગ ધ્રુવ યોગ બની રહ્યો છે. આજનું કરણ ગરજ કરણ બની રહ્યું છે. અને આજની રાશિ એટલે તુલા રાશિ. આજની રાશિ તુલા રાશિ બની રહી છે. આજની રાશિ એટલે તુલા રાશિ બની રહી છે. આજ આજે બાળકનો ઉત્તરાયણ આજ રોજ થાય એના જન્મના વર્ણાક્ષરો રહેશે ર અને ત. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની, હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુ કાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો રાહુ કાળનો સમય સવારે 11:24 પ્રારંભ કરી બપોરે 12:52 સુધી રહેશે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:29 પ્રારંભ કરી બપોરે 1:15 સુધી રહેશે. જ્યારે વિજયયોગ બપોરે 2:49 પ્રારંભ કરી બપોરે 3:36 સુધી રહેશે. આ ઉપરાંત આજે કુમાર યોગ બની રહ્યો છે જે બપોરે 12:49 સૂર્યોદય સુધી રહેશે. રવિયોગ પણ શરૂ થઈ રહ્યો છે બપોરે 12:49. આ સાથે આજે વૃદ્ધિ તિથિ બની રહી છે, છઠ વૃદ્ધિ તિથિ છે. અર્થાત જે તિથિ 2 દિવસના સૂર્યોદયને જુએ એને વૃદ્ધિ તિથિ કહેવાય. આજે પણ છઠ છે, આવતીકાલે સવારે પણ છઠ રહેશે, એટલે છઠ વૃદ્ધિ તિથિ છે. આ છે આજના દિવસની વિશેષતા. જી, તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવો. જી બિલકુલ, રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો સાબિત થઈ શકે છે. પ્રણય સંબંધોમાં આજે ખુશીઓ આવે એવા યોગો બની રહ્યા છે. આજે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ તમે ટીમવર્ક દ્વારા સરળતાથી પૂર્ણ કરી શકો છો. તો સાથે પરિવારના કોઈ સભ્ય દ્વારા કહેવામાં આવેલી વાતનું તમને આજે દુઃખ લાગી શકે છે અથવા માઠું લાગી શકે છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળશે. તો વાત કરીએ ઉપાયની, તો મેષ રાશિના જાતકો માટે આજે શ્રૃંગારની સામગ્રીનું વસ્તુનું દાન કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો મેષ રાશિના જાતકો માટે આજે રાણી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય, એ મંત્ર છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા જોઈએ, જેને કરવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થાય, મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. જી જી બિલકુલ, હવે જાણીશું વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ, વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમાંકમાં આવતી રાશિ છે વૃષભ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો આપના માટે શુભ સાબિત થાય. તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પણ ધ્યાન રાખવું પડશે. તો સાથે આજે નોકરી કરતા લોકોના મહત્વપૂર્ણ કાર્યોમાં આજે પ્રગતિ થતી જોવા મળી શકે છે. તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર તમને સાંભળવા મળી શકે, જેથી દિવસ તમારા માટે શુભકર સાબિત થઈ શકે. એકંદરે દિવસ જોઈએ તો આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયની, તો આજે વૃષભ રાશિના જાતકોએ
મહાલક્ષ્મીજીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું શુભ અને મંગલકારી ઉપાય સાબિત થશે. વાત કરી શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ ગુલાબી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આજે ગુલાબી રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ મહામંત્રને કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય, એ મંત્ર છે ઓમ શ્રીમ સૌભાગ્ય લક્ષ્મી નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. જી હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ, મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની ગયા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વધારો વ્યવસાયમાં પ્રગતિ કરાવનાર સાબિત થઈ શકે છે. આજે ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે સારું સાબિત થઈ શકશે, અન્યથા વધારે પડતો ખર્ચ થવાની સંભાવનાઓ છે. મિત્રોનો સહકાર અને સહયોગ આજ આપને પ્રાપ્ત થઈ શકે છે. તો આજે લાગણીઓ ઉપર થોડું નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે મિથુન રાશિના જાતકોએ ઘરમાં ગુલાબ જળનો છંટકાવ કરવો શુભ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે ઘરમાં ગુલાબ જળનો છંટકાવ અવશ્ય કરવો. સાથે આજના શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે આછો લીલો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર છે. આજે આછા લીલા રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકીએ, એ મંત્ર છે ઓમ શ્રીમ ધનલક્ષ્મી નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. જી જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનું રહેશે, અથવા કોઈને મહત્વના કાર્ય કરવા માટે આજે સમજદારીપૂર્વક નિર્ણયો લેવા, વડીલોની વાત ઉપર ધ્યાન આપવું અને તેમની સલાહ માનવી આજે આપના માટે હિતાવહ સાબિત થઈ શકે છે. તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવું જોઈએ, અથવા આળસ તો ત્યાગ કરી અને મહેનતપૂર્વક અભ્યાસ કરો, આપના માટે આજે સારો સાબિત થઈ શકે એમ છે. તમારા કામ અધૂરા રહેવાને કારણે તમારું મન પરેશાન કે બેચેનનો આજ અનુભવ કરી શકે છે. અર્થાત આજના દિવસે મિશ્ર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે, પણ આજે માનસિક શાંતિ માટે ઉપાય કરવો આવશ્યક છે. જાણીએ આજે ઉપાયમાં આજે ગોળ અને ચણાનું દાન કરવું કે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. તો સાથે આજના રંગની વાત કરીએ તો આજે કર્ક રાશિના જાતકો માટે રૂપેરી રંગ ખૂબ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ કલ્યાણકારી બની શકે, મંત્ર છે ઓમ શ્રીમ ગજલક્ષ્મી નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. જી જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રના પાંચમા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ ને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો સાબિત થશે. સાથે આજે તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે. મોટો જે પ્લાનિંગ કર્યો ગોલ હોય આજ પૂર્ણ થઈ શકે એમ છે. જનકલ્યાણના કાર્યોમાં આજ સામેલ થવાનો લાભ કે તક મળી શકે છે, જે આપના માટે નવી ચેતનાઓ લાવી શકે છે. સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો આજે દૂર થતા પણ જોવા મળશે. તો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની કે જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે, તો આજે ઘરે કપૂર પ્રજ્વલિત કરવું. આજે કપૂરને પ્રજ્વલિત કરવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા સાબિત થશે, દિવસ મંગલમય રહેશે. વાત કરી શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કોઈ પણ રીતે આજે આપે આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત રહેશે. અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી દિવસને કલ્યાણકારી બનાવી શકાય, મંત્ર છે ઓમ શ્રીમ વિષ્ણુ વલ્લભાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. જી હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારા પરિવારમાં કોઈ નવું શુભ
પ્રસંગનું આયોજન થઈ શકે છે. કોઈ શુભ પ્રસંગનું આજે આયોજન તમારા ઘરમાં સંભવી શકે છે. નાણાકીય લેવડ દેવડના કામ કરતા લોકોએ આજે સાવધાની રાખવાની જરૂર છે. જે ફાઇનાન્સમાં જોડાયેલા છે એવા લોકોએ આજે ખાસ કરીને સાવધાની રાખવી હિતાવહ સાબિત થશે. તમારી ખોવાયેલી કિંમતી વસ્તુ આજે તમને પરત મળવાની પણ સંભાવનાઓ છે. તો આજે તમને પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળી શકે છે. પૈતૃક જે બિઝનેસ હોય એમાં જોડાવાનો લાભ મળી શકે છે અથવા આજે ત્યાં કામ કરી શકો છો. એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે. વાત કરીએ ઉપાયની, તો આજે શિરડીના રસથી લક્ષ્મીજીની પૂજા કરવી આપના માટે મંગલકારી છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કન્યા રાશિના જાતકો માટે મોરપીછે રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. વાત કરી શુભ મહામંત્રની, કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે ઓમ શ્રીમ કનકધારાયૈ નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. જી હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ, તુલા રાશિ રાશિચક્રની સાતમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકો છો. અર્થાત આજે એક ક્રિએટિવ કાર્યમાં તમને સફળતા અને નામના મળી શકે. આજે તમારી લાગણી, વાણી અને વર્તન ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. આપે આપના વાણી અને વર્તન બંને મિતા કહેવાય યોગ્ય માત્રામાં હશે તો દિવસ સારો સાબિત થઈ શકે છે. કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પૂર્વે તમારે સાવચેત રહેવાની આજે આવશ્યકતા છે કે નિર્ણય યોગ્ય તો થઈ રહ્યો છે એમ સમજી વિચારીને સાવચેતીપૂર્વક નિર્ણય લેવો આજે આપના માટે લાભકારી નીવડશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સધાઈ રહેશે. તો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી છે. વાત કરી ઉપાયની, તો આજે તુલા રાશિના જાતકોએ કુબેર યંત્રની પૂજા કરવી આજે ખૂબ મંગલકારી સાબિત થઈ શકે છે. તો સાથે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. વાત કરી શુભ મહામંત્રની, કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી બની શકે એમ છે. એ મંત્ર છે ઓમ યક્ષ રાજાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ આર્થિક રીતે ખૂબ સુંદર સાબિત થશે. જી હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ, વૃશ્ચિક રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે. આજે લાલચ નુકસાન કરાવી શકે છે, તો લાલચ અને લોભથી આજે પરે દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આજે તમારા જીવન સાથી પાસે મન ખુલ્લું રાખવું, મનની અંદર જે વાતો છે દબાવેલી આજે બધી ખુલ્લી કરવી એ આપના માટે સારું સાબિત થશે. સાથે આજે મિત્રથી તમારાથી કોઈ વાતને લઈને નારાજ પણ થઈ શકે છે. મિત્રોમાં થોડો દુઃખનો પણ ભાવ થઈ શકે છે. એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ કંકુનું દાન કરવું, કોઈ દેવાલયમાં કંકુનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે. શુભ રંગની જો વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો લાલ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરી શકાય છે. વાત કરીએ શુભ મહામંત્રની, કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. મંત્ર છે ઓમ શ્રીમ રૂપિણ્યૈ નમઃ. આ મંત્રનો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થશે. જી હવે જાણીશું ધનરાશિ વિશે. તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ, ધનરાશિ રાશિચક્રની નવમા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવશે. તો સાથે વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરી શકો એમ છો. આ ઉપરાંત આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા જોઈએ. આજે પોતાના કામ પોતે જ કરવા આપના માટે શુભ સાબિત થઈ શકે. નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં આજે વધારો થઈ શકે છે, માન સન્માન મળી શકે એમ છે. તો એકંદર દિવસ આપના માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી ઉપાયની, તો આજે પંચામૃતનું સેવન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે ક્રીમ. આજે ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે મંગલકારી રહેશે. અને હવે વાત કરીશું મહામંત્ર, કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે
ઓમ ભયહારિણી શ્રીયઈ નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે મંગલકારી સાબિત થશે. તો 5-10 મિનિટ યથાસંભવ આ મંત્રનો જાપ કરજો, દિવસ કલ્યાણકારી રીતે આગળ ધપશે. જી જી બિલકુલ. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મકર રાશિ રાશિચક્રની 10મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળી શકે છે. તમે કોઈ મોટી સિદ્ધિ આજે પ્રાપ્ત કરી શકો એવા યોગો બની રહ્યા છે. તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકો છો, આજે એવા ગ્રહમાન પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજયશ્રીની પ્રાપ્તિ થઈ શકે છે. જો પૈતૃક સંપત્તિનો જે વિવાદ ચાલતો હોય તો એમાંથી આજે મુક્તિ મળવાના યોગો બની રહ્યા છે. ઉપાયની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણની પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે મકર રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આપ નારંગી રંગનો પ્રયોગ કરો, આપના માટે એ શુભ સાબિત થઈ શકે. વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે ઓમ રાજ રાજેશ્વર્યઈ નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા ખૂબ શુભ સાબિત થઈ શકે. ઓછામાં ઓછી આજે એક માળા અવશ્ય કરવી, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કુંભ રાશિ રાશિચક્રમાં 11મા ક્રમમાં આવતી રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, સ, શ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખૂબ સારો સાબિત થશે. બધાને સાથે રાખવાના પ્રયાસમાં આજ તમે સફળતાને પ્રાપ્ત કરી શકો છો, અર્થાત બધાને સાથે રાખી શકો છો. આધ્યાત્મિક કાર્ય તરફ તમારું મન આગળ વધી શકે છે, તો આધ્યાત્મિકતાનો વિકાસ આ થતો જોવા મળી શકશે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. તો એકંદરે દિવસ તમારા માટે આજે કલ્યાણકારી છે, જ્ઞાનવર્ધક પણ બની રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે વડીલોની સેવા કરવી એ કુંભ રાશિના જાતકો માટે શુભ ઉપાય સાબિત થશે. જાણીએ શુભ રંગ. આજે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આજે આપે આસમાની રંગનો પ્રયોગ કરો, આ આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ કલ્યાણકારી બની શકે છે. એ મંત્ર છે ઓમ શ્રીમ વિશ્રવા પુત્રાય નમઃ. આ મંત્રના યથાસંભવ 5-10 મિનિટ જાપ કરવાથી ભગવાન કુબેરના આશીર્વાદ આપની સાથે બન્યા રહેશે. જી જી બિલકુલ. હવે જાણીશું રાશિચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મીન રાશિ રાશિચક્રની 12મા ક્રમાંકમાં આવતી રાશિ કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સાબિત રહેવાનો છે. આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ, આજે સાવચેતી રાખવી આવશ્યક બનશે. આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. કોઈ મહત્વના કામનો હોય કે સામાન્ય કામ, પરિવાર આજ તમારી સાથે રહેશે. આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું જોઈએ, કોઈ નવું જોખમ કોઈ રિસ્ક આજે ન ગ્રહણ કરી આજે જેમ ચાલે છે એમ દિવસને ચલાવો, આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ ઉપાયની તો આજે મીન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય છે મંદિરમાં દાન પૂજા કરવી. કોઈ મંદિરમાં દાન દક્ષિણા કરવી આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલકારી છે. તો કોઈ પણ રીતે આજે આપ પીળા રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલમય બની રહેશે. અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી દિવસને કલ્યાણકારી બનાવી શકાય. મંત્ર છે ઓમ શ્રીમ વિત્તેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે. જી જી બિલકુલ. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષ. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા ભગીરથસિંહ, એમનો પ્રશ્ન હતો નોકરી અને લગ્ન બંને ક્યારે થશે. ભગીરથસિંહ આપની કુંડલી જોતા આપની કુંડલીમાં
જે દશાઓ ચાલી રહી છે, શુભ ચાલી રહી છે, એના કારણે 2024ના એપ્રિલમાં સારી જોબ મળવાની સંભાવનાઓ છે. અને વિવાહના વાત અંતર્ગત વાત કરીએ તો હજી એમાં થોડો સમય લાગશે, પણ મંગળ આપના માટે યોગકારક છે. કારણ કે કુંડલીમાં કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી હોવાના કારણે મંગળનું રત્ન ધારણ કરવું આપના માટે મંગળકારી બનશે. તો એ કરવાથી વિવાહ પણ જલ્દી થશે અને યોગ્ય જોબ પણ નોકરી પણ આપણે જલ્દી મળી શકે એમ છે. મંગળનું રત્ન મંગળવારે ધારણ કરવું, જેને મૂંગા કહેવામાં આવે છે. આ સાથે તમે ગણેશજીની ઉપાસના અવશ્ય કરો, આપના માટે લાભકારી નીવડશે. બીજા કોલર છે અશોકભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવશે? અશોકભાઈ, આપની કુંડલીમાં 12મા સ્થાનમાં શનિ વિરાજમાન છે, જે સામાન્ય રીતે વિવાહ વિલંબથી કરાવતા હોય છે, અને ખાસ કરીને 28 થી 33 વર્ષની વયમાં એ વિવાહ થવાની સંભાવના છે. હજી આપને 1 વર્ષની વાર છે, 27 વર્ષના આપની એ થઈ છે, હજી 1 વર્ષ લાગશે આપના વિવાહ યોગની અંદર. પણ આ સાથે તમે શનિની આરાધના જો કરો છો તો લાભ અવશ્ય મળે, કારણ કે કુંડલીમાં શનિ 12મા સ્થાનમાં છે. 12મા સ્થાનમાં, પ્રથમ સ્થાનમાં, ચોથે, 8મે જો અને 7મે જો શનિ કે મંગળ હોય તો દોષ બનતો હોય છે. તમારી કુંડલીમાં 12મા સ્થાનમાં હોવાના કે દોષ છે તો શનિના મંત્ર જાપ કરવા પણ આપના માટે કલ્યાણકારી છે. ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનિશ્ચરાય નમઃ, આ મંત્રનો જાપ કરો, આપને લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે રિયાબેન, એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ? રિયાબેન, બિલકુલ આપની કુંડલીમાં સરકારી નોકરીના યોગો બની રહ્યા છે. કેન્દ્રમાં બહુ મહત્વના ગ્રહો વિરાજમાન છે, પણ સૂર્ય અને શનિ બંને લગ્નમાં સાથે બેઠા છે, એ થોડીક ઊંચાપટનું કારણ બની શકે છે. મહેનત થોડીક વધારે કરવી પડશે, પણ આ વર્ષે આપને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સરકારી જોબ તરફ આપનું કામ થઈ શકે એમ છે. ઉપાયની વાત કરીએ તો 21 શનિવાર સુધી 11 હનુમાન ચાલીસા પ્રત્યેક શનિવારે કરો. હનુમાનજીના આશીર્વાદથી નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થશે, પણ મહેનત અવશ્ય કરવી પડશે. બીજા કોલર છે અક્ષભાઈ, એમનો પ્રશ્ન છે કે એમને રમતમાં આગળ વધારવા જોઈએ કે અભ્યાસમાં? જે અક્ષની કુંડલી જોતા એની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ સારી છે, રાહુ સારો છે એની કુંડલીમાં, એની કુંડલીમાં શનિ અને મંગળ સારા છે, તો સ્પોર્ટ્સમાં સારું પ્રદર્શન કરી શકે એમ છે. પણ છતાંય અભ્યાસના બદલે સ્પોર્ટ્સ ન કરાવતા બંને સાથે ચલાવો. અભ્યાસ ભલે થોડું ઓછું ધ્યાન આપે, પણ બંને સાથે હોવું જરૂરી રહેશે. તો આ બંનેનું કામ કરવું અને સાથે હનુમાનજીની આરાધના કરવી. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર, આ ચોપાઈનો પાઠ અવશ્ય કરાવો, જેથી બાળકની અંદર બંનેના ગુણ પ્રાપ્ત થઈ શકે, હનુમાનજીની કૃપા થાય અને અભ્યાસમાં પણ આગળ વધી શકે અને સાથે સાથે સ્પોર્ટ્સમાં પ્રગતિ મેળવી શકશે. બીજા કોલર છે પ્રીતિબેન, એમનો પ્રશ્ન છે કે કોલેજમાં કોઈ ભૂલના કારણે અપયશની પ્રાપ્તિ થયેલી છે, તો પરિવારના લોકોએ હવે એમનો અભ્યાસ બંધ કરાવ્યો છે, હવે માતા પૂછી રહ્યા છે કે એમને અભ્યાસ પાછો ચાલુ કરાવવો કે? બિલકુલ અભ્યાસ તો ચાલુ કરાવવો જોઈએ, એની કુંડલીમાં સારા યોગો બની રહ્યા છે, પણ વર્તમાન સ્થિતિમાં કુંડલીમાં અપયશકારક ચાંડાલ દોષ બન્યો છે, એની શાંતિ કરાવવી આવશ્યક છે. હમણાં શિવરાત્રિ આવશે, એ દિવસે શિવજીની પૂજા અવશ્ય કરવી, જેનાથી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે. આ અવધિ 24 સપ્ટેમ્બર 2024 સુધી થોડોક ગ્રહ સમય આપના માટે ખરાબ ચાલી રહ્યો છે, પણ ત્યારબાદનો સમય સારો છે. તો અભ્યાસ છોડવો ન જોઈએ, અભ્યાસ અવશ્ય ચાલુ રાખજો. માં લક્ષ્મીની આરાધના અને માં સરસ્વતીની આરાધના આપના માટે કાર્યભૂત કહેવાય છે, સફળતાનું કારણ બની શકે. તો ઓમ ઐમ સરસ્વતી નમઃ મંત્રનો જપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે, અને સાથે તમારી કુળદેવીની પૂજા અવશ્ય કરજો, જીવનમાં સફળતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંત એક કોલર છે મનોજભાઈ, એમનો પ્રશ્ન છે વ્યાપારમાં સફળતા મળતી નથી તો કોઈ ઉપાય ખરો? બિલકુલ મનોજભાઈ, વ્યાપારમાં સફળતા નથી મળતી તો આપ આપના વાણિજ્ય સ્થાન ઉપર વાસ્તુની દ્રષ્ટિએ એક ઉપાય બતાવું છું. ઉત્તર દિશાની અંદર જલ તત્વ એટલે પાણી અવશ્ય ભરી રાખજો, અને પેઢી સાફ કર્યા બાદ તમે ગાદી પર બેસી કુબેર મંત્રનો જાપ કરો. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિમ વિદિદાપયે સ્વાહા, અવશ્ય લાભ થશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી, સાથે જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.